નમસ્કાર. 8 એપ્રિલ આજનો દિન મહિમા રામનારાયણ પાઠકની જન્મજયંતિ. શેષ, દિરેપ, સ્વૈરવિહારી જેવા વિવિધ તખલ્લુસોથી સાહિત્યના વિવિધ ક્ષેત્રોની સાધના કરનાર પ્રાજ્ઞ વિદ્યાપુરુષ રામનારાયણ પાઠકનો જન્મ તારીખ 8 એપ્રિલ 1887ના રોજ ધોળકા પાસેના ગાણોર ગામમાં થયો હતો. મેટ્રિક પાસ થયા પછી LLB થઈ વકીલાત કરવા લાગ્યા, પણ પોતાનો જીવ તેમાં ન લાગતા, જેમાં મોટી કમાણીની શક્યતા ન હતી તેવા શિક્ષણ અને સાહિત્ય ક્ષેત્રમાં પોતાની કારકિર્દી શરૂ કરી. તેમના સાહિત્ય વિકાસના નિમિત્તરૂપ પ્રસ્થાન સામયિકનો પ્રારંભ થયો, જેના દ્વારા તેમણે સાહિત્યના વિવિધ ક્ષેત્રે વિહાર કર્યો. પોતાના નામમાં 2 રકાર આવતા હોવાથી પોતાનું ઉપનામ દ્વિરેફ રાખી તેમણે દ્વિરેફની વાર્તાના 3 ભાગ પ્રગટ કર્યા. શેષના કાવ્યો નામે નમૂનેદાર કાવ્ય સંગ્રહ પણ આપ્યો. સ્વૈરવિહાર ભાગ 1-2માં હળવી શૈલીના નિબંધો પણ સંગ્રહાયા છે. સાહિત્ય ક્ષેત્રે મૂલ્યવાન પ્રદાન બદલ તેમને અનેક સન્માન પારિતોષિકો પ્રાપ્ત થયા છે, જેમાં નર્મદ સુવર્ણચંદ્રક, મોતીસિંહજી મૈડા સુવર્ણચંદ્રક તેમજ હરગોવિંદાસ કાંટાવાળા પારિતોષિકનો સમાવેશ થાય છે. ઈસવીસન 1955ના એક દિવસે હૃદયરોગના હુમલાથી પાઠક સાહેબનું નિધન થયું. સાક્ષરયુગ અને ગાંધીયુગના ઉંમરે ઉભેલા પાઠક સાહેબ ગાંધીયુગના સાહિત્ય ગુરુ તરીકે બહોળા સાહિત્ય પ્રેમીઓનો અપાર પ્રેમ અને આદર પામ્યા છે.